हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, जीटीयू तरफ थी तमारे एग्जाम रिलेटेड एक इम्पोर्टंट सर्क्युलर आयु है, जे आ डेटनू है, आजनू है, 30 सप्टेम्बर। अने सर्क्युलर जे छे हुं तमने अत्यारे सारी रीते समझावी दईश पॉइंट बाय पॉइंट, जेथी तमने क्लियर थाय कि आ सर्क्युलर में जीटीयू तमने शुं प्रोविजन करीने आप्युं छे। तो जीटीयूनू आपणे जे सर्क्युलर छे एनू आपणे टाइटल जोई लईए, ऑप्शन सिलेक्शन फॉर स्टूडेंट्स आफ्टर डिक्लेरेशन ऑफ मेरिट बेस्ड प्रोग्रेशन रिजल्ट। फ्रेंड्स, तमने खबर छे कि लास्ट वन मंथनी अंदर जीटीयूए मेरिट बेस्ड प्रोग्रेशन थी घणा बधा एग्जामना रिजल्ट्स जे छे ए डिक्लेर करेला छे, रेग्युलर अने रेमेडियल बन्नेना। तो ए जे रिजल्ट्स जे डिक्लेर करवामां आव्या छे अने ए जे रिजल्ट्स डिक्लेर कर्या हता एज पर एज्युकेशन डिपार्टमेंटना रिजोल्यूशन એ લોકોએ ડિક્લેર કરેલા, અને સ્પેશિયલ ટર્મ એક્સટેન્શન સ્ટુડન્ટ્સ રેગ્યુલર રેમેડિયલ યુજી પીજી અને ડિપ્લોમાના કોર્સીસના જે રિઝલ્ટ્સ છે એ ડિક્લેર કરેલા છે, અને ફાઇનલ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ જે હતા એમની માટે એ લોકોએ એક્ઝામ કન્ડક્ટ કરેલી ઓનલાઈન અને ઓફલાઈન। હવે એ જે રિઝલ્ટ્સ ડિક્લેર કરેલા છે એ લોકોએ આ સર્ક્યુલરની અંદર ટેબલની અંદર આખું લિસ્ટ આપેલું છે, તો તમે જોઈ શકો છો ટેબલની અંદર કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 રેમેડિયલ જે આજે જ ડિક્લેર કરવામાં આવેલું છે, રેગ્યુલર સેમ 2 રેગ્યુલર, સેમ 2 રેમેડિયલ, એવી રીતે આખું લિસ્ટ એ લોકોએ આપેલું છે કે કયા કયા એક્ઝામ્સના જે રિઝલ્ટ છે મેરિટ બેઝ પ્રોગ્રેશન દ્વારા જે ડિક્લેર કરવામાં આવેલા છે એનું લિસ્ટ આખું આપેલું છે। તો આ જે સ્ટુડન્ટ્સ છે જેમનું આ રિઝલ્ટ મેરિટ બેઝ પ્રોગ્રેશનથી આવેલું છે, ઓકે, એવા સ્ટુડન્ટ્સ જેમને આ મેરિટ બેઝ પ્રોગ્રેશનવાળું રિઝલ્ટ જે છે એમાં જે ગ્રેડ આપેલો છે અથવા એ લોકો પાસ કે ફેલ થયેલા છે, તો એ સ્ટુડન્ટ્સ જે ગ્રેડથી અથવા પાસ ફેલથી લોકો હેપી નથી, ઓકે, દે આર નોટ સેટિસ્ફાઈડ, એ લોકો સંતુષ્ટ નથી રિઝલ્ટથી, તો એ લોકો યુનિવર્સિટી થિયોરી એક્ઝામ જે છે એ લોકો એમાં અપીયર કરી શકે છે, જે સ્પેશિયલ એક્ઝામિનેશન જીટીયુ દ્વારા કન્ડક્ટ કરવાની છે, ઓકે, ઓફલાઈન મોડમાં। એ ઓફલાઈન મોડની થિયોરી બેઝડ એક્ઝામિનેશન જે છે એ સ્ટુડન્ટ્સ આપી શકશે, ઓકે। અગેન, એવા સ્ટુડન્ટ્સ જેમને આ મેરિટ બેઝ પ્રોગ્રેશનવાળું જે રિઝલ્ટ છે એનાથી લોકો સંતુષ્ટ નથી, દે આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધ ગ્રેડ કે રિઝલ્ટ પાસ થયા છે, ફેલ થયા છે, કોઈ સ્ટુડન્ટ્સ ફેલ થયા છે રેમેડિયલની અંદર, તો એવા સ્ટુડન્ટ્સને પોતાનો ગ્રેડ ઇમ્પ્રૂવ કરવું છે અથવા એ સબ્જેક્ટ્સની અંદર રેમેડિયલની અંદર પાસ થવું છે, તો યુનિવર્સિટી લોકોને હજી એક પ્રોવિઝન આપશે, હજી એક ચાન્સ આપશે કે જેમાં એ લોકો યુનિવર્સિટીની થિયોરી એક્ઝામ જે સ્પેશિયલ એક્ઝામિનેશન જીટીયુ લેવાની છે, યુનિવર્સિટી લેવાની છે, એ લોકો એ આપી શકશે, એની માટેનું એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે અને એને જ રિલેટેડ આ તમારું સર્ક્યુલર છે। તો એ જે યુનિવર્સિટીની થિયોરી એક્ઝામ જે છે સ્પેશિયલ એક્ઝામિનેશન છે એનું ટાઈમ ટેબલ જીટીયુ દ્વારા ડિક્લેર કરવામાં આવશે। હવે સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન થવો જોઈએ કે સર અમારે કઈ રીતે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, તો તમારે એની માટે જઈને તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર જવાનું રહેશે, લોગિન કરવાનું રહેશે, ઓકે, અને સ્ટુડન્ટ પોર્ટલ ઉપર તમે જશો એટલે ત્યાં આગળ તમને બે ઓપ્શન દેખાડશે, અને એ ઓપ્શનમાંથી તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવો હોય એ 1 ઓક્ટોબરથી લઈને 9 ઓક્ટોબર સુધીમાં તમારે ડિક્લેર સિલેક્ટ કરીને આપી દેવાનો રહેશે। અગેન, ઇમ્પોર્ટન્ટ ડેટ છે 1 ઓક્ટોબરથી લઈને 9 ઓક્ટોબરની વચ્ચે, ઓકે, અને ડેડલાઇન જે 9 ઓક્ટોબરની જે ડેડલાઇન છે એ કમ્પ્લીટ થઈ જશે પછી કોઈ પણ જાતનું એક્સટેન્શન યુનિવર્સિટી તરફથી આપવામાં આવશે નહીં કે સ્ટુડન્ટની કોઈ પણ રિક્વેસ્ટ યુનિવર્સિટી સાંભળશે નહીં। હવે આ સ્ટુડન્ટ પોર્ટલ પર કયા ઓપ્શન્સ આવશે તેમાં તમે જોઈ શકો છો, ઓપ્શન નંબર 1, આઈ એક્સેપ્ટ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ એન્ડ આઈ ડુ નોટ વોન્ટ ટુ એપિયર ઇન સ્પેશિયલ એક્ઝામિનેશન। ઓપ્શન 1 જે છે કે તમારે જે મેરિટ બેઝ પ્રોગ્રેશનથી જે રિઝલ્ટ આવ્યું છે એનાથી એ તમે એક્સેપ્ટ કરો છો, યુ આર સેટિસ્ફાઈડ અને તમારે બીજી કોઈ સ્પેશિયલ એક્ઝામિનેશન આપવી નથી। અને ઓપ્શન નંબર 2 છે, આઈ ડુ નોટ એક્સેપ્ટ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ એન્ડ આઈ વોન્ટ ટુ એપિયર ઇન સ્પેશિયલ એક્ઝામિનેશન। અને જે સ્ટુડન્ટ સેટિસ્ફાઈડ નથી અને એ મેરિટ બેઝ પ્રોગ્રેશનના રિઝલ્ટને એ લોકો એક્સેપ્ટ કરતા નથી એવા સ્ટુડન્ટ્સ માટેનો ઓપ્શન નંબર 2 છે કે આઈ ડુ નોટ એક્સેપ્ટ ધીસ રિઝલ્ટ, હું એક્સેપ્ટ નથી કરતો મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ અને મારે સ્પેશિયલ એક્ઝામિનેશન જે છે એમાં અપીયર થવું છે, ઓકે। રિઝલ્ટ વિચ વિલ બી સિક્યોર્ડ ઇન સ્પેશિયલ એક્ઝામિનેશન વિલ બી એક્સેપ્ટેબલ ટુ મી ઇવન ઇફ ઇટ વિલ બી એડવર્સ કમ્પેર્ડ ટુ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ। અને ઓપ્શન 2 જો કોઈ સ્ટુડન્ટ સિલેક્ટ કરે છે તો એની માટેની કન્ડિશન છે કે પછી સ્પેશિયલ એક્ઝામિનેશનમાં જે રિઝલ્ટ આવશે એ ફાઇનલ કન્સિડર કરવામાં આવશે, અને મેરિટ બેઝ પ્રોગ્રેશનથી સપોઝ રિઝલ્ટ સારું આવ્યું છે અને સ્પેશિયલ એક્ઝામિનેશનમાં રિઝલ્ટ જો ખરાબ આવ્યું તો તમારું રિઝલ્ટ જે છે એ સુધારી કરવામાં આવશે નહીં, તમારું સ્પેશિયલ એક્ઝામિનેશનનું રિઝલ્ટ જ ફાઇનલ કન્સિડર કરવામાં આવશે।
હવે કોઈ સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર મારે તો મેરિટ બેઝ પ્રોગ્રેશન એક્સેપ્ટ છે રિઝલ્ટ અને મારે કોઈ સ્પેશિયલ એક્ઝામિનેશન આપવી નથી, તો એવા સ્ટુડન્ટ્સે સ્ટુડન્ટ પોર્ટલ પર જઈને કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનો નથી. ઓકે, જો તમે કોઈ ઓપ્શન સિલેક્ટ કરતા નથી તો બાય ડિફોલ્ટ ઓપ્શન નંબર 1 કે તમે મેરિટ બેઝ પ્રોગ્રેશનનું જે રિઝલ્ટ છે એને એક્સેપ્ટ કરો છો અને તમારે કોઈ સ્પેશિયલ એક્ઝામિનેશન આપવી નથી, એ ઓપ્શન નંબર 1 જે છે એ સિલેક્ટ બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી થઈ જશે. હવે એવા સ્ટુડન્ટ્સ જેમને મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટથી એક્સેપ્ટેડ નથી, ઓકે, દે આર નોટ સેટિસ્ફાઈડ, સંતુષ્ટ નથી, ફેલ થયા છે, ઓછું રિઝલ્ટ આવ્યું છે અને એ લોકોને થિયરી બેઝડ એક્ઝામિનેશન આપવી છે. અગેન ફ્રેન્ડ્સ હું કહું છું, જે આ સ્પેશિયલ એક્ઝામિનેશન છે એ થિયરી બેઝડ એક્ઝામિનેશન છે ઓફલાઈન મોડની અંદર, ઇટ ઇઝ નોટ ઓનલાઈન. ઓકે, એટલે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે જે સ્ટુડન્ટ્સ એવા મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ્સથી એ લોકો સેટિસ્ફાઈડ નથી, એ લોકો ઓપ્શન નંબર 2 સ્ટુડન્ટ પોર્ટલ પર જઈ અને ઓપ્શન નંબર 2 સિલેક્ટ કરી શકે છે ફ્રોમ 1st October to 9th October. ઓકે, 1st ઓક્ટોબરથી લઈને 9th ઓક્ટોબર વચ્ચે સ્ટુડન્ટ પોર્ટલ પર જઈ લોકોએ આ કરવાનું રહેશે. અગેઇન જે સ્પેશિયલ એક્ઝામિનેશન છે ફ્રેન્ડ્સ, એ થિયરી બેઝડ એક્ઝામિનેશન છે ઇન ઓફલાઈન મોડ, અને એનું ટાઈમ ટેબલ છે જીટીયુ દ્વારા તમે 9th ઓક્ટોબર પછી એ લોકો ડિક્લેર કરી દેવામાં આવશે. હવે સ્ટુડન્ટ્સ જે ઓપ્શન નંબર 2 સિલેક્ટ કરે છે કે જેને આ સ્પેશિયલ એક્ઝામિનેશન આપવી છે, એ લોકોએ એક્ઝામ ફોર્મ ફિલ કરવું પડશે અને એક્ઝામ ફીસ જે છે એ પણ પે કરવી પડશે ઓન સ્ટુડન્ટ પોર્ટલ. ત્યાં સુધી એમની એ લોકોનું એક્ઝામનું જે હોલ ટિકિટ આવે છે જે તમારી એક્ઝામ માટેની, એ ડિક્લેર નહીં કરવામાં આવે, જીટીયુ તરફથી રિલીઝ નહીં કરવામાં આવે અને તમે એક્ઝામ નહીં આપી શકો. એટલે જે સ્ટુડન્ટ્સ ઓપ્શન નંબર 2 સિલેક્ટ કરે છે કે એ લોકોને સ્પેશિયલ એક્ઝામિનેશન આપવી છે ઓફલાઈન મોડની, એમને એક્ઝામ ફોર્મ પણ ભરવું પડશે અને એક્ઝામ ફીસ જે છે એ સ્ટુડન્ટ પોર્ટલ પર પે કરવાની રહેશે ઓનલાઈન મોડથી, અને પછી જેમનું જે સર્ટિફિકેટ જે રિસિપ્ટ છે, ઓકે, એક્ઝામિનેશન માટેની, તો એ રિસિપ્ટ એ લોકોની પછી જીટીયુ દ્વારા ડિક્લેર કરવામાં આવશે. અને આનું સર્ક્યુલર પણ જીટીયુની વેબસાઇટ પર આવી જશે કે તમારે ક્યારે ફીસ ભરવાની છે, જેને ઓપ્શન 2 સિલેક્ટ કર્યો છે કે એક્ઝામ ફોર્મ અને ફીસ ક્યારે ભરવાની છે, એની માટે પણ એક સર્ક્યુલર અલગથી જીટીયુની વેબસાઇટ પર આવશે. અને આપણી ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઇ લર્નિંગ પર એ સર્ક્યુલર પણ સૌથી પહેલાં સૌથી સારી રીતે તમને ગુજરાતીમાં સમજાય રીતે સમજાવવામાં આવશે. સ્ટુડન્ટ વિલ હેવ ટુ ગીવ ધર ચોઇસ ફોર ઓલ સેમેસ્ટર્સ ફોર વિચ ધર મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ. હવે કોઈ એવું છે કે મને સેમ 1નું ગમ્યું છે, સેમ 2નું જે રેમેડિયલનું આવ્યું છે એ નથી ગમ્યું, તો એ લોકોએ એ સેમ 2નું રેમેડિયલ માટેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એટલે તમને જે જે સેમેસ્ટરના રેમેડિયલ કે રેગ્યુલર એક્ઝામનું જે મેરિટ બેઝ પ્રોગ્રેશનથી રિઝલ્ટ આવ્યું છે એમાં તમે સંતુષ્ટ નથી, તો એ પર્ટિક્યુલર રિઝલ્ટ, એ પર્ટિક્યુલર સેમેસ્ટરનું રિઝલ્ટ તમારે ઇન્ડિવિજ્યુઅલી ચોઇસ કરવાનું રહેશે. Students will have to appear in special examination for all the subjects of the semesters for which students don't want to appear merit based progression result. અને દરેક સબ્જેક્ટ્સ, જેટલા સબ્જેક્ટ્સ એ લોકો સિલેક્ટ કરે છે એ દરેક સબ્જેક્ટની સ્પેશિયલ એક્ઝામિનેશનમાં સ્ટુડન્ટ્સે અપિયર થવું પડશે. હવે જો નહીં થાય તો એબસેન્ટ કન્સિડર કરવામાં આવશે અને એ લોકોની બેકલોગ કન્સિડર થશે. ઇવન ઇફ ધ રિઝલ્ટ અચીવ બાય ધ સ્ટુડન્ટ થ્રુ સ્પેશિયલ એક્ઝામિનેશન કમ્સ એડવર્સ કમ્પેર્ડ ટુ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ, દેટ વિલ બી એક્સેપ્ટેબલ ટુ ધ સ્ટુડન્ટ એન્ડ નો રિક્વેસ્ટ રિગાર્ડિંગ ધીસ વિલ બી એન્ટરટેન્ડ બાય ધ યુનિવર્સિટી. એટલે યુનિવર્સિટી તરફથી જે સ્ટુડન્ટ્સ સ્પેશિયલ એક્ઝામિનેશન આપી છે એ સ્પેશિયલ એક્ઝામિનેશનનું જે રિઝલ્ટ્સ છે એ જ કન્સિડર કરવામાં આવશે. જો એ રિઝલ્ટ ખરાબ આવશે કમ્પેર્ડ ટુ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ તો પણ એ એક્સેપ્ટ કરવું પડશે. ઇફ ધ સ્ટુડન્ટ વિલ ઓપ્ટ ફોર સ્પેશિયલ એક્ઝામિનેશન એન્ડ રિમેન એબસેન્ટ, then FF grade will be awarded to such students. મેં આગળ કીધું એમ, જો સ્પેશિયલ એક્ઝામિનેશન તમે સિલેક્ટ કરશો અને એમાં તમે એબસન્ટ રહેશો તો તમારે FF grade કન્સિડર થશે. ફોર ઓલ ધ અધર કોર્સિસ સેમેસ્ટર ફોર વિથ ધ ડિક્લેરેશન ઓફ મેરિટ બેઝ પ્રોગ્રેશન રિઝલ્ટ ઇઝ પેન્ડિંગ, ધ ઓપ્શન સિલેક્શન ફોર સચ સ્ટુડન્ટ્સ વિલ સૂન સ્ટાર્ટ સૂન આફ્ટર ધ રિઝલ્ટ ડિક્લેરેશન. એટલે જે રિઝલ્ટ્સ ડિક્લેર નથી થયા ટેબલમાંથી, એ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા પછી ઓપ્શન તમારા જીટીયુ પોર્ટલ પર આવવાનો સ્ટાર્ટ થઈ જશે. This special examination will be conducted in offline descriptive mode from exam centers. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, કે જે સ્પેશિયલ એક્ઝામિનેશન જે છે જે ઓપ્શન 2 જે મેં સિલેક્ટ કરવાના છો તે ઓફલાઈન મોડમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની એક્ઝામિનેશન હશે, જે એક્ઝામિનેશન સેન્ટર્સ જીટીયુ દ્વારા ડિક્લેર કરવામાં આવશે એમાં જ લેવામાં આવશે. તો ઓપ્શન નંબર 2 સિલેક્ટ કરતા ફ્રેન્ડ્સ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે.
ओके, तो आई होप तमने आ सर्क्युलर क्लियरली समझाई गयो हशे। मैं पॉइंट बाय पॉइंट समझायो छे, छता भी तमने जो कोई प्रॉब्लम हो तो तमे अमारी चेनल पर कमेंट करी सको छो, कमेंट सेक्शन में ते अमे तमारो जे आंसर्स छे विदिन 24 आवर्स तमारो डाउट सॉल्व करीने आपशुं। अने हजी सुधी जे स्टूडेंट्स अमारी साथे जोड़ायेला नथी, अमारी साथे जोड़ाई जजो, चेनल ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, वीडियो जो गमो हो तो मेक्सिमम तमारा फ्रेंड्स सुधी शेर करजो, जेमने मेरिट बेस्ड प्रोग्रेशन रिजल्ट में फेल थया छे एमनी माटे एक सारो चांस छे कि ए लोको ए सब्जेक्ट छे ए फरीवार आपी सके एक्जाम अने क्लियर करी सके। ओके फ्रेंड्स, अने हजी सुधी तमने कोई प्रॉब्लम हो तो तमे कॉन्टेक्ट करी सको छो अमारी चेनलना कमेंट सेक्शन में। અને અમારી ચેનલ જે છે એ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ અવેલેબલ છે, તો ઇન્સ્ટાગ્રામ પર જઈને પણ અમારી ચેનલને ફોલો કરજો, ત્યાં આગળ પણ આ રેગ્યુલર અપડેટ્સ તમને મળતા રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે, સો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ લર્નિંગ। થેન્ક યુ વેરી મચ।